મુરલીધર જય દ્વારકાથી. તો મિત્રો, આપણે વાડીએ જઈ આવ્યા, રોજનું રૂટિન કામ કરી આવ્યા. અને આજે આપણે વાડીએથી આવી ગયા ગામમાં. તો આજે શું કરવાનું છે તમને બતાવી, જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. તો ભાઈ, આપણે વાડીએ ગયા હતા. વાડીએ ગયા તો આજે ભીંડા ઉતાર્યા, કાલે સીપડા ઉતાર્યા હતા. તો જો આપણે મેડમ વર્ગી ગયા છે, ભીંડાનું ચાક, બાજરાના રોટલા, આજે ગામડાનું દેશી ભોજન લેવાનું છે. તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. ભીંડાનું ચાક, બાજરાના રોટલા, એ પણ તમને આગળ બતાવશું. જોડાયેલ રહેજો બ્લોગમાં. ભાઈ, આપણે વાડિયાથી આવ્યા તો અમારે મેડમે ભીંડા સુધારવાને વાડી થી લઈ આવ્યા. તે કે ભીંડાનું ચાક બનાવું, દેશી રોટલા, બાજરાના. જો મેડમ વર્ગી ગયા છે. જય શ્રી કૃષ્ણ સીતારામ, કેમ છો બધા? મજામાં. તો હાલો, આપણે દેશી ભોજન ગામડાની મોજ. સાંજ આવી ગયો છે તો આપણે અહીંયા લઈ લીધું. ગામડાનું જીવન આને કહેવાય, સાદું જીવન. હો ભાઈ, જો આપણે આજે કુંડિયું હતું આગળ, ત્યાંથી ફેરવું છે. અને જો તે મસ્ત મજામાં બેઠા છે પાણી પીને. આ ગામડાની મોજો ભાઈ. તડકાના હિસાબે પાણી પીને આરામ કરે છે. આ ગામડાની મોજ. પક્ષીઓ, નાના બાળકો, ગાયો, મૂંગા ઢોર માટે તો આપણે જેટલું કરીએ એટલું ઓછું. ને ભગવાનને એ જ કહીએ કે આવા કામ આપણે કાર્ય કરવા દે. આપણે ટીંડોરાનો વેલો, જો કે આ તો વરસ બે વરસ ત્યાં છે. તે ઉનાળામાં જો અત્યારે ફૂલ આવી ગયા છે. અને ફૂટ પણ સારી છે. ફૂલની ફૂલ તૈયારી છે. જો કે સોરી, આપણે કહીએ છીએ કે તડકાના હિસાબે આમ આપણે કેસઅપ કર્યો વહેલો, તો ફૂલ જેવું દેખાણું, તો એ બદલ સોરી. અને પાણી સતત આપણે પાવાથી સારી ફૂટ પડેલ છે. અને હવે એને જો કે ઉપર માળ તો કરેલ છે, પણ હજી કાયદેસર આપણે વાળીએ વારા એવા પડ્યા છે તો લઈ આવશું. અને કાયદેસર માંડવો કરવાનો છે. અને આ ટીંડોરાનો બહુ મસ્ત આવે છે. તે તો તમે અમારી આગળની ચેનલમાં, જોશના આહિરની ચેનલમાં જોયેલ જ છે. જ્યારે પાછી ટીંડોરા ચાલુ થાય એટલે ત્યારે તમને પણ બતાવશું. ઘડીક ફ્રી થયા છે તો ઇન્ડોરાનો સેલ લઈ. ઇન્ડોરાનો તો સેલ આપણે દિવસમાં બે ત્રણ વખત લેવો જ પડે. આ દેશી ગામડાની મોજો ભાઈઓ. સવારમાં ઉઠીને તો તમે બધા મિત્રોને સબસ્ક્રાઈબરોને ખબર જ છે કે આપણે દરરોજના પહેલું તો રોજનું રૂટીન કામ વાડીએ જ જઈએ છીએ, પક્ષીઓને ભોજન દેવા. ને અત્યારે આપણે કંઈ કામ પણ બીજું નથી, સવડા આકેલ ને બધું પડ્યું છે. 15 દિવસનો આરામ છે. પછી મોટા ટ્રેક્ટર દાંતી રાપ માટ કરી સાહ નાખશું. અને શું વાવેતર કરશું એ હજી તો કોઈ આપણે આયોજન કરેલ નથી. તો જોડાયેલ રહેજો મિત્રો બ્લોગમાં. ભાઈઓ, આપણે ઉપર રસોડું હતું તો અમારા મેડમનો એવો પ્રશ્ન હતો કે ઉપર રસોડું રાખ્યું તો મહેમાન આવે, કોઈને ટાઈમ હોય, કોઈને ન હોય, ચા પાણી પીવો તો ઉપર ચા બનાવવા જાય, મહેમાનને ઉપર ચડવું અથવા આપણે ચડ ઉતર કરવી, તો મહેમાનને ઉતાવળ હોય તો રસોડું અમારે આવી ગયું છે નીચે. જો તેમની સાફ સફાઈ કરી, કાલ ફ્રીજ સાફ કર્યું, બધું કમ્પ્લીટ કરી ને જો આ રસોડું બધું નીચે લઈ લીધું છે. ને જુઓ આ ચકલા, એની મોજ. પક્ષીઓ પણ અમારા પરિવારના સભ્યો જ છે એવું છે ભાઈ.
તો મિત્રો આજે આપણે મિની બ્લોક બનશે, નાનો ગામડાના દેશી જીવનનો મિની બ્લોક. તો આપણો બ્લોક સારો લાગે ખેડૂતને ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને નવો હોય મિત્ર હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. તો દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા દાયરાને રામ રામ, જય માતાજી.